ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે ધોરણ 3 ગણિત ગમત જો એમાં 8મો પાઠ થઈ ગયો છે અને 9મો પાછા પાઠ છે, પ્રકરણ આજ આપણે ચાલુ કરીશું. એમાં છે કેટલી વખત, એટલે જો આમાં પગપાળા જે પ્રાણીઓ છે, પગ પ્રાણીઓના એ સમજાવવામાં આવ્યું છે કે એના પ્રાણીઓના બધાય પગ થઈને એકના બકરીના 4 પગ હોય તો એવી 5 બકરી છે તો એના કેટલા થાય, તો કેવી રીતે ગણવું તમારે. તો જો 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 વત્તા એમ કર્યું છે એટલે 4 5 20 આપણે ગુણાકાર પણ કરી શકીએ અને સરવાળો પણ થઈ એવી રીતે જો અહીંયા ગુણાકાર કર્યો છે અને અહીંયા સરવાળો કર્યો છે એટલે બે રીત કરીએ તો 20 જ થાય. પછી કેટલા કરોડિયા છે, જો અહીં ચિત્રમાં કેટલા કરોડિયા છે તો 3. હવે એના પગ, તો 1 કરોડિયાને 8 પગ હોય તો 3 કરોડિયાના કેટલા પગ થાય, તો 8 તેરીને 24. એમ સીધો ડાયરેક્ટ ગુણાકાર કરી તો એવી રીતે કરવાનું અહીં ગુણાકારની નિશાને, અથવા તો એમ ન આવડે તો 3 વત્તા 8 બરાબર 24. એટલે જો અહીં મેં લખ્યું છે તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે લખજો, ગુણાકાર કરી અને સરવાળો પણ કરવાનો છે. જ્યાં 3 વત્તા 8 બરાબર 24 એવી રીતે દાખલા ગણી અને એ જવાબ લખી લેજો. એ પછી તમે આ ભાઈને ઓળખો છો જે હું પૂછ્યું છે કે આ દરિયામાં રિયક છે અને કહેવાય ઓક્ટોપસ. આ તમે જોયો હશે નેશનલ જ્યોગ્રાફીમાં ઘણી વખત આવતું હોય છે આવું, એમાં ઓક્ટોપસને તો તમે બધાય ઓળખતા હશો હવે. એટલે આ ઓક્ટોપસ છે તો એને કેટલા પગ હોય, 8 પગ હોય એક ઓક્ટોપસ. હવે જો 8 વત્તા 8 વત્તા 8 વત્તા તો અહીંયા કેટલા આપ્યા છે, 1 2 3 4 5, એવા 5 ઓક્ટોપસ આપ્યા છે. તો 5 8 5 40 એવી રીતે અહીં જો સરવાળો કર્યો છે, અથવા તો તમે આવી રીતે પણ લખા ગુણાકાર સીધી કરો, 5 × 8 તો પણ 40 થાય. એવી રીતે આપણે તમારા 8 પગ બધા બાળકોના થઈને કેટલા થાય એવી રીતે તમારે પણ અનુમાન કરવાનું અને ગણવાનું છે. ભાઈ બહેનના હાથના આંગળા બધા થઈને કેટલા થાય એવી રીતે તમે ઘરે આવી ગણતરી કરજો અને સરવાળા ગુણાકાર શીખજો. પછી જો ગણ્યા વગર સંખ્યા શોધો, અહીંયા છે તો અમુક ફૂલ આપ્યા છે, ફૂલની ક્યારીમાં કેટલા ફૂલ છે તે જુઓ, ગણવાના છે તમારે. એક ક્યારીમાં 4 ઊભી હાર છે, જો અહીંયા ચિત્રમ જુઓ તમે, એક આ ક્યારી છે એમાં અને દરેકમાં 6 ફૂલ છે, આવી 1 2 3 4 છે ને, અને આમાં 1 માં 6 1 માં 6 એવી રીતે છે. તો 6 વત્તા 6 વત્તા 6 વત્તા બરાબર 24 એવી રીતે થાય છે. બીજી લાઈન છે તો ચાલો આપણે બીજી રીતે પણ ભણીએ. બીજી રીત પણ જો એમાં ક્યારીમાં 6 આડી હાર છે અને 6 4 ફૂલની ઊભી લાઈન છે, તો જો એને ગણાકાર કરવી તો એવી રીતે જે ઉપર કર્યું તો એવી રીતે આડી કે ઊભી બે રીતે ગણો, તો 4 વત્તા 4 વત્તા 4 બરાબર 24 અથવા તો 6 × 4 બરાબર 24 એવી રીતે થાય છે. કે પછી અહીંયા કેટલીક બોટલ છે, જો અહીં ચિત્ર બોક્સમાં પડી છે બોટલો, એ 4 વખત 5 એમ 20 બોટલ થાય. આવી રીતે ગણી છે, 4 લાઈન છે અને એકમાં એક બાજુ 5. પછી ઈંડા છે બોક્સમાં આપ્યા છે, તો એ પણ એવી રીતે છે. કેટલા ઈંડા છે ગણવા હોય તો કેવી રીતે ગણે, તો સીધી આપણે લાઈન જ ગણી લેવાની. 6 વખત 5 એટલે કેટલા થાય, તો 6 5 30 ઘડીઓ જ શીખી લેવાનો એટલે આવડી જાય. જો ઘડી આવડતા હોય તો સરવાળો ગુણાકાર તમને આવડે, એટલે તમે ઘડિયા પણ ઘરે પાકા કરજો તો તમને આ ફાયદો સરળ પડશે. હવે જો નિશાનીઓનો ઉપયોગ કરીને કેવી રીતે લખવું, 2 વત્તા 5 એટલે 2 વખત 5 અથવા તો 5 વત્તા 5 એવી રીતે થાય. હવે 4 × 18 એટલે 4 વખત 18 અથવા તો 18 વત્તા 18 વત્તા 18 4 વખત એમ લખીએ ત્યારે એવી રીતે 4 × 18 થાય. પછી 3 વત્તા 20 એવી રીતે જો અહીંયા લખવું હોય તો 20 વત્તા 20 વત્તા 20 વત્તા 20 એવી રીતે અહીં લખ્યું છે, એ મહાવરો તમારે કરવાનો છે. પછી અહીં કેટલીક વખત, કઈ રકમ કેટલી વખત આવે છે, જો અહીંયા ઉપર કોષ્ટકમાં આપી છે એવી રીતે 8 વત્તા 8 વત્તા બરાબર એવી અને તો ગુણાકાર કરીએ તો 3 × 8 બરાબર 24 થાય. જો અહીંયા પણ એવી રીતે વત્તા વત્તા અને અહીંયા આપ્યું છે ગુણાકાર, આ બે રીતે તમારે કરવાનું છે. અહીંયા સરવાળો કરતું જવાનું, આમાં ગુણાકાર કરીને આ જવાબ તમે આમાં પૂરા કરી લેજો. ચાલો આજે આપણે આટલું રાખીએ.